સુરેન્દ્રનગર શહેરમાં મેઘાણી રોડ પર આવેલા સ્નાનાગરમાં ઘનશ્યામ નગરનો 10 વર્ષનો યુવાન ડૂબતા ચકચાર મચી જવા પામી. સુરેન્દ્રનગર જિલ્લામાં અને શહેરમાં ડેમ અથવા કેનાલમાં ઊંડા પાણીમાં ડૂબીને નાના બાળકોના મોત નિપજવાના બનાવોની સંખ્યામાં વધારો થવા પામે છે, ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં આવેલ મેઘાણીબાગ રોડ પર સ્નાનઘરમાં નાહવા પડેલા 10 વર્ષના બાળકનું ડૂબીને મોત નિપજતા ચકચાર મચી જવા પામી. વધુ વિગત મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર શહેરના મેઘાણીબાગ રોડ પર આવેલ સ્નાનઘરમાં ઘનશ્યામનગરમાં રહેતા ચુવાડિયા કોળી ઠાકોર સમાજના મુકેશભાઈ ડાભીનો 10 વર્ષનો પુત્ર ઓમ મુકેશભાઈ ડાભી, જેઓનું સ્નાનાગરમાં નાહવા પડતા પાણીમાં ડૂબીને મોત નિપજ્યાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે સ્થાનિક તરવૈયા યુવાનો સહિત સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ સાથે ફાયર વિભાગના સુપ્રિન્ટેન્ડન્ટ છત્રપાલસિંહ ઝાલા તેમજ પાલિકાના કારોબારી ચેરમેન મનહરસિંહ રાણા અને અર્જુનભાઈ ડાંગર, મનીષભાઈ નંદેસણીયા સહિતના આગેવાનો અને સમાજના લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેમજ આ ઘટનાની જાણ ઇમરજન્સી 108 અને પોલીસને થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને 10 વર્ષના ડૂબેલા બાળકને પાણીમાંથી બહાર કાઢીને તપાસતા 108ની ટીમના ડોક્ટરે મોત નિપજ્યાની જાણ કરતા પરિવારજનો બાળકને પીએમ અર્થે ગાંધી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનાથી કોળી સમાજમાં શોકનો માહોલ છવાયો છે. બ્યુરો રિપોર્ટ, મહેશભાઈ ઉતેરિયા, સુરેન્દ્રનગર.